ओखा नगर पालिका द्वारा ओखा बेट द्वारका आरंभड़ा तेमज सूरज कराड़ी एम चारे विस्तार ना विकास ना कामों बधाज विस्तार में जई अने विविध विकास ना कार्यों करवा हेतु थी सरकारी ग्रांट माथी 6 करोड़ रुपया ना विकास ना कामों लोकार्पण तथा 9.64 लाख ना विकास ना कार्यों खातमुहूर्त आज रोज सूरज कराड़ी आरंभड़ा तथा बेट विस्तार में पूर्व धारासभ्य श्री पब्बूभा वीरंबा माणेकना अवरद हस्ते करवामां आव्युं हतुं। आ विकासना कार्यमां विशिष्ट ओखा बेट द्वारका आरंभड़ा तेमज सूरज कराड़ीना विविध विस्तारोमां अलग अलग विस्तारोनी कामगीरी तेमज नगरपालिका विस्तारमां विकास कार्योना लोकार्पण तेमज खातमुहूर्त कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां पालिका प्रमुख चेतनभाबी बाणेक तथा चीफ ऑफिसर साहेब वीसी राठौड़ तथा स्थानिक नगरपालिकाना सभ्यो व्यापारीओ तथा नगरपालिकाना कर्मचारीओ उपस्थित रह्या हता। मुहूर्त करवामां आव्युं छे ते क्या क्या विस्तारमां करवामां आव्युं छे? शिव शिव, एक समय एवो हतो के ओखा ग्राम पंचायत, सूरजकाड़ी ग्राम पंचायत, आरामड़ा ग्राम पंचायत, बेट ग्राम पंचायत जेनो विकास शक्य ज न हतो, अने आजे बधाए आपणा वडाप्रधान नरेन्द्रभाई मोदी ने खूब याद करे छे કે આ ચારેય ગામોને સાથે રાખી અને એક નગરપાલિકા બનાવી જેનો વિકાસનો ફળ છેલ્લા 10 વર્ષથી મળે છે। આજે 9 કરોડના કામનો ખાતમુહૂર્ત કર્યું છે અને 6 કરોડનું કામનું લોકાર્પણ કર્યું છે, જે એક ફળરૂપ છે, જે આ છેવાડાના વિસ્તારની અંદર શક્ય જ ન હતું કે અહીંયા આટલું વિકાસ થાય। પણ આજે ભાજપની સરકારે અને ભાજપે અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સભ્યોની બધાની એક મહેનત અને એક કામ કરવાની વિકાસ કરવાનું એક જે સપનો હતો એ જે નરેન્દ્રભાઈને યશ દેવામાં આવે છે કે આ ગ્રામ પંચાયતમાંથી નગર પંચાયત નગરપાલિકા બનાવી અને આ વિકાસનો ફળ મળ્યો છે। અને 1 વર્ષની અંદર ઓછામાં ઓછા આ નગરપાલિકાને 80 થી 90 કરોડ રૂપિયા ખાલી વિકાસ માટેના મળે છે। અને આ નગરપાલિકા છે જે ગુજરાતના બીજા નંબરની નગરપાલિકા છે, તો ખૂબ અહીંયા પૈસા આવે છે અને ખૂબ વિકાસ કરે છે, અને બોડીએ પણ અને ચીફ ઓફિસરે પણ સાથે મળી અને ખૂબ વિકાસ કર્યું છે એનું મને આજે માન છે। અને સૌ પણ સભ્યોને અને પ્રમુખને બધાનો ધન્યવાદ આપું છું કે ખરેખર પૈસાનો સદુપયોગ કર્યો છે। ભવિષ્યમાં પણ તમને ચાન્સ મળે તો આ જ રીતે એક વિકાસના પંથે હાલજો અને આપણો એક એક રૂપિયાની એક વિકાસની અંદર કામ થાય આવું કામ કરજો। શિવ શિવ। ચૂંટણી વિશે તો હવે જેને જાગૃત થઈ ગયા છે માણસો કે સાચું શું છે ખોટું શું છે એ બધું જાણી ચૂક્યા છે, ઘણા વર્ષથી આના ઘણું બધું સહન કરી લીધું છે, અને આજે જે વિકાસ જોયો છે ને માણસોના મોઢા પર એમ છે કે અહીંયા કોઈને ખડવા નથી દેવા, આવું મતદારો કહે છે। લલિત સિંગાડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।